ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ ચલો આપણે m4 ફિશ લખવા માટે શું કરવાનું સૌપ્રથમ નાનું એવું કર્વ કરીશું સ્ટ્રેટ લાઈનમાં શું કરવાનું નાનું એવું કર્વ કરીશું બરાબર પછી શું કરવાનું સ્ટેન્ડિંગ લાઈન કરીશું શું કરીશું સ્ટેન્ડિંગ લાઈન અને પછી શું કરવાનું સ્લીપિંગ લાઈન બ્લુ લાઈનમાં શું કરીશું આપણે સ્લીપિંગ લાઈન એટલે શું બને f4 ફિશ ઓકે ચલો ફરી આપણે જોઈએ રેડ લાઈનમાં આપણે શું કરીશું નાનું એવું કર્વ કરીશું શું કરીશું નાનું કર્વ પછી આપણે શું કરીશું રેડ લાઈન થી બ્લુ લાઈન સુધી સ્ટેન્ડિંગ લાઈન કરીશું શું કરીશું સ્ટેન્ડિંગ લાઈન અને બ્લુ લાઈનમાં શું કરવાનું સ્લીપિંગ લાઈન શું કરવાનું આપણે નાની સ્લીપિંગ લાઈન કરીશું બરાબર ચલો હવે ફરી આપણે જોઈએ રેડ લાઈન થી બ્લુ લાઈન સુધી f4 ફિશ લખવાનું બરાબર એમાં આપણે લખવા માટે શું કરીશું નાનું એવું કર્વ કરીશું શું કરવાનું નાનું કર્વ કરવાનું પછી શું કરવાનું સ્ટેન્ડિંગ લાઈન કરવાનું બરાબર શું કરવાનું આપણે સ્ટેન્ડિંગ લાઈન ઓકે પછી આપણે સ્લીપિંગ લાઈન બ્લુ લાઈનમાં આપણે શું કરવાનું સ્લીપિંગ લાઈન બરાબર શું બન્યું f4 ફિશ બરાબર હવે આપણે g4 ગ્રેપ્સ ઓકે હવે શું આવશે g4 ગ્રેપ્સ તો g4 ગ્રેપ્સ બનાવવા માટે આપણે બ્લુ લાઈન થી રેડ લાઈન નો ઉપયોગ કરીશું ઓકે ચલો આપણે શું કરવાનું નાનું એવું કર્વ કરીશું બરાબર અને આપણે શું કરવાનું છે બ્લુ લાઈન થી રેડ લાઈન નો સ્ટેન્ડિંગ લાઈન કરવાની શું કરવાનું સ્ટેન્ડિંગ લાઈન કરવાની બરાબર પછી આપણે શું કરવાનું નાનું કર્વ કરીશું ઓકે એટલે શું બને g4 ગ્રેપ્સ બરાબર ઓકે શું બન્યું g4 ગ્રેપ્સ ફરી આપણે જોઈએ કે બ્લુ લાઈન થી રેડ લાઈન સુધી જ આપણે લખવાનું છે શું કરવાનું બ્લુ લાઈન થી રેડ લાઈન સુધી બરાબર આપણે શું કરીશું નાનું કર્વ કરીશું શું કરીશું નાનું કર્વ કરીશું બરાબર પછી આપણે સ્ટેન્ડિંગ લાઈન કરીશું અને નાનું એવું કર્વ કરીશું બરાબર એટલે શું બન્યું g4 ગ્રેપ્સ શું બન્યું g4 ગ્રેપ્સ ઓકે ચલો હવે ફરી આપણે એકવાર જોઈએ નાનું કર્વ કરીશું બરાબર પછી શું કરવાનું સ્ટેન્ડિંગ લાઈન કરીશું અને નાનું એવું ઉપર કર્વ કરીશું એટલે શું બન્યું આ g4 ગ્રેપ્સ શું બન્યું g4 ગ્રેપ્સ શું બન્યું g4 ગ્રેપ્સ બરાબર ઓકે ચલો હવે કયો આલ્ફાબેટ આવ્યો h ફોર હાઉસ બરાબર તો h ફોર હાઉસ કેવી રીતે લખીશું આપણે તો રેડ લાઈન થી બ્લુ લાઈન સુધી ઓકે રેડ લાઈન થી બ્લુ લાઈન સુધી એમાં આપણે સૌપ્રથમ શું કરીશું સ્ટેન્ડિંગ લાઈન શું કરીશું સ્ટેન્ડિંગ લાઈન ઓકે શું કર્યું સ્ટેન્ડિંગ લાઈન પછી આપણે બ્લુ લાઈનમાં શું કરવાનું નાનું એવું કર્વ કરવાનું શું કરવાનું નાનું એવું કર્વ કરવાનું બરાબર શું કરવાનું નાનું એવું કર્વ પછી આપણે નાની એવી સ્ટેન્ડિંગ લાઈન કરીશું શું કરીશું સ્ટેન્ડિંગ લાઈન કરીશું એટલે શું બન્યું h4 હાઉસ શું બન્યું આ h4 હાઉસ ફરી એકવાર આપણે જોઈએ રેડ લાઈન થી બ્લુ લાઈન સુધી ઓકે સ્ટેન્ડિંગ લાઈન કરીશું આપણે બરાબર પછી શું કરવાનું છે નાનું એવું કર્વ એટલે કે નાનું આપણે રાઉન્ડ માં થોડું કર્વ કરીશું પછી શું કરવાનું સ્ટેન્ડિંગ લાઈન કરવાનું બરાબર શું કરીશું સ્ટેન્ડિંગ લાઈન એટલે શું બને h4 હાઉસ શું બને h4 હાઉસ હવે ફરી એકવાર આપણે જોઈએ રેડ લાઈન થી બ્લુ લાઈન સુધી આપણે શું કરીશું સ્ટેન્ડિંગ લાઈન શું કરીશું સ્ટેન્ડિંગ લાઈન પછી શું કરવાનું છે નાનું કર્વ કરવાનું શું કરવાનું નાનું કર્વ કરવાનું ઓકે પછી શું કરીશું નાની સ્ટેન્ડિંગ લાઈન કરીશું શું કરીશું
नाही स्टेंडिंग लाइन એટલે सुपर न्यू एच फॉर हाउस बराबर હવે आई फॉर आइसक्रीम ओके आई फॉर आइसक्रीम ये આપણે કઈ લીટીમાં લખીશું તો બ્લુ થી બ્લુ લીટીમાં લખીશું ઓકે એમાં શું કરવાનું છે સ્ટેન્ડિંગ લાઈન નાની એવી સ્ટેન્ડિંગ લાઈન કરવાની છે બરાબર અને ઉપર શું કરીશું નાનું એવું ડોટ કરીશું બરાબર શું કરીશું ડોટ કરીશું ઓકે તો આ શું બન્યું આઈ ફોર આઈસ્ક્રીમ શું બન્યું આઈ ફોર આઈસ્ક્રીમ ફરી આપણે જોઈએ બ્લુ થી બ્લુ લાઈન સુધી સ્ટેન્ડિંગ લાઈન એટલે કે નાની ઊભી લીટી કરીશું બરાબર ઓકે અને ઉપર શું કરવાનું નાનું એવું ડોટ એટલે કે સર્કલ નાનું કરીશું બરાબર ચલો હવે ફરી આપણે જોઈએ નીચે બ્લુ થી બ્લુ લાઈન ની અંદર ઓકે સો આઈ ફોર આઈસ્ક્રીમ તો સ્ટેન્ડિંગ લાઈન નાની એવી કરવાની અને ઉપર ડોટ કરીશું ઓકે ખ્યાલ આવે બધાને ઓકે હવે શું આવશે જે ફોર જ લાસ્ટ માં કયો આલ્ફાબેટ આવશે જે ફોર જ બરાબર આ તો આપણે સૌપ્રથમ એફ ફોર ફિશ જી ફોર ગ્રેપ્સ એચ ફોર હાઉસ આઈ ફોર આઈસ્ક્રીમ અને હવે જે ફોર જ ઓકે એ શીખીશું ચલો એમાં શું કરીશું આપણે બ્લુ થી રેડ લાઈન માં શું કરવાનું છે બ્લુ થી રેડ લાઈન માં સ્ટેન્ડિંગ લાઈન કરીશું બરાબર શું કરવાનું સ્ટેન્ડિંગ લાઈન એટલે કે ઊભી લીટી બરાબર પછી આપણે શું કરવાનું છે નાનું એવું કર્વ બરાબર એટલે ઓકે એટલે જે ફોર જબ અને ઉપર નાનું સર્કલ ડોટ કરીશું નાનું ઓકે તો જે ફોર જબ શું બન્યું આ જે ફોર જબ ફરી આપણે જોઈએ બ્લુ થી રેડ લાઈનમાં ઓકે શું કરવાનું છે બ્લુ થી રેડ લાઈનમાં તો જે ફોર જબ બનાવવા માટે સ્ટેન્ડિંગ લાઈન કરીશું પછી નાનું એવું કર્વ કરીશું સ્ટેન્ડિંગ લાઈન કરી પહેલા પછી નાનું એવું કર્વ એટલે ઉપર આપણે હવે શું કરીશું ડોટ કરીશું એટલે જે ફોર જબ બરાબર ઓકે જે ફોર જબ હવે જોઈએ લાસ્ટમાં બ્લુ થી પિંક લાઈન ની વચ્ચે જ લખવાનું છે બરાબર શું કરવાનું છે બ્લુ થી પિંક લાઈન ની વચ્ચે આપણે જે ફોર જબ તો સૌપ્રથમ સ્ટેન્ડિંગ લાઈન કરવાની અને નાનું કર્વ કરવાનું છે બરાબર ઓકે તો અને ઉપર આપણે શું કરીશું ડોટ કરીશું શું કરીશું ડોટ કરીશું તો જે ફોર જબ બરાબર ઓકે ચલો હવે આપણે આ સ્ટેન્ડિંગ લાઈન મતલબ કે સ્ટેન્ડિંગ લાઈન પછી કર્વ બરાબર એનો ઉપયોગ કર્યો છે ને તો આપણે કયા કયા સંકેતોનો ઉપયોગ કર્યો છે આમાં તો સૌપ્રથમ તો સ્ટેન્ડિંગ લાઈન ઓકે શું કર્યું છે સ્ટેન્ડિંગ લાઈન નો ઉપયોગ કર્યો છે આપણે પછી બીજા નંબરે આપણે શું કર્યું છે સ્લીપિંગ લાઈન એટલે આડી લીટી બરાબર ઓકે સ્લીપિંગ લાઈન પછી કર્વ શું કર્યું છે કર્વ ઓકે પછી આપણે સેનો ઉપયોગ કર્યો છે ડોટનો ઓકે સેનો ઉપયોગ કર્યો છે ડોટનો બરાબર તો આપણે શું શીખ્યા છીએ એફ ફોર ફિશ થી લઈને જે ફોર જગ સુધીના આલ્ફાબેટ શીખ્યા તો ચલો ફરી એકવાર આપણે એ થી લઈને જે સુધી આપણે બોલીએ ઓકે ચલો હું અહીંયા બોલતી જાઉં છું અને લખતી જાઉં છું બરાબર ચલો એ ફોર એપલ ઓકે એ ફોર એપલ પછી બી ફોર